શું થયું? કોર્ટનો આદેશ આવી ગયો? હા, તમારા ડિવોર્સ થવાનું ફાઇનલ થઈ ગયું કે નહીં? હા બેટા, મારા અને તારા પપ્પાના ડિવોર્સ થઈ ગયા. આજથી અમે એકબીજાથી અલગ થઈ ગયા. મમ્મી, તમે અને પપ્પા આ ખોટું કરી રહ્યા છો. અરે, આ ઉંમરે ડિવોર્સ લેવાની તમારે જરૂર જ નહોતી. જરૂર હતી, કારણ કે અમારે બંનેને એકબીજા સાથે બનતું જ નહોતું. અમારા બંનેના વિચારો એકબીજાથી ખૂબ જ અલગ હતા. સાથે રહીને પણ શું ફાયદો? એટલે અલગ થવું જરૂરી છે. બેટા, તારા પપ્પાએ આ ઘર આપણને રહેવા માટે આપી દીધું છે, પણ બેમાંથી કોઈ પણ એક દીકરાને મારે એમને સોંપવો પડશે. મમ્મી, દીકરો લઈ લીધો એટલે તમે કેવા શું માંગો છો? બેટા, તમારામાંથી કોઈએ પણ એક વ્યક્તિએ તો એની પાસે જવું જ પડશે, કારણ કે આ કોર્ટનો આદેશ છે કે બેમાંથી કોઈ પણ એક દીકરાને મારે સુધીરને સોંપવું જ પડશે. નહીં મમ્મી, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તમારા વગર નહીં રહી શકું મમ્મી. હા મમ્મી, હું પણ તમને છોડીને ક્યાંય નથી જવાનું. અરે, હું પણ તમારા વગર નહીં રહી શકું. અરે, તમે બંને સમજવાની કોશિશ કરો. કોર્ટના આદેશ પ્રમાણે બેમાંથી એકે તો તમારા પપ્પા પાસે જવું જ પડશે ને? નહીં મમ્મી, હું તમને છોડીને મારા પપ્પાની પાસે નથી જવાનો. આકાશભાઈને જવું હોય ને તો ભલે જાય. રવિ, તું મમ્મીને છોડીને નથી જવાનો ને તો હું પણ નથી જવાનો. જો બેટા, મારી વાત સાંભળ. મારે નથી સાંભળવું કઈ. બેટા, તું તો મારો સમજદાર દીકરો છે ને. સાંભળ, એકદમ ડાયો દીકરો છે ને. તું મારી વાત નહીં માને તો એક કામ કર બેટા, તારા પપ્પા પાસે ચાલ્યો છે. મમ્મી, તમે આ બધી વાત મને કરો છો તો આ બધી વાત રવિને કરો ને. એને કયો ને કે એ પપ્પા પાસે જતો રહે? મને શું કામ કયો છો તમે? એટલા માટે નથી કહેતી કે તું જ્યારે 5 વર્ષનો હતો ને ત્યારે હું ને તારા પપ્પા અલગ થઈ ગયા. તું 5 વર્ષ તો તારા પપ્પા સાથે રહ્યો છે. તને 5 વર્ષ સુધી તારા પપ્પાનો પ્રેમ મળ્યો છે. પણ રવિએ તો બાપનો પ્રેમ જોયો જ નથી. અરે, રવિ તો બાપની છત્ર છાયામાં રહ્યો જ નથી. બેટા, એટલે રવિને નહીં ફાવે. સમજવાની કોશિશ કર. મમ્મી, કોઈ પણ છોડને છે ને તમે હારસના પથ્થર પર વાવી દો ને તો એમાં ઉગતો નથી, કારણ કે એ છોડને હારસની કોમળતા નથી જોતી. એને તો માટીની હૂંફ જોઈએ છે. બસ એવી જ રીતે કોઈ પણ સંતાનને એના બાપની હૂંફ નથી જોતી, પણ એની માની મમતા જોઈએ છે. અને તમે મમ્મી, તમે તમારા દીકરાને તમારી મમતાથી દૂર કરવા માંગો છો. અને તમે આવું કઈ રીતે કરી શકો? બેટા, પણ કોર્ટનો આદેશ છે. કોર્ટના આદેશ પ્રમાણે બેમાંથી એકે તો તારા પપ્પા પાસે જવું જ પડશે. બસ મમ્મી, કોર્ટનો આદેશ હોય કે પછી ગમે તેનો આદેશ હોય, હું તમને છોડીને નથી જવાનો એટલે નથી જવાનો. પણ બેટા, નહીં,
મારે છે ને આગળ કોઈ ચર્ચા નથી કરવી, મને એકલો મૂકી દો અને તમે અહીંથી જતા રહો. તમને એ મંદિરે ફોન કરીને કેમ બોલાવ્યો? સુધીર, કોર્ટના આદેશ પ્રમાણે મારે બેમાંથી એક છોકરો તમને સોંપવો પડશે, પણ મારા બેમાંથી એક પણ દીકરા તમારી પાસે આવવાની હા નથી પાડતા. એ બધું હું કઈ સાંભળવા માંગતો નથી. તારે મને એક દીકરો તો સોંપવો જ પડશે, કારણ કે એક બાપ તરીકે મારો પણ હક બને છે ને દીકરા ઉપર. તમે હકની વાત કરો છો? અરે હું ક્યાં ના પાડું છું કે હું મારા દીકરાને તમને નહીં સોંપું. હું બંનેને સમજાવું છું કે તમે બેમાંથી એક તમારા પપ્પા પાસે જતા રહો, પણ બેમાંથી એક પણ એ માનવા તૈયાર જ નથી. સુધીર, હું તમને બે હાથ છોડીને વિનંતી કરું છું, તમે અમને લોકોને જે રહેવા માટે ઘર આપ્યું છે ને એ ઘર તમે પાછું લઈ લો. હું તમને ઉપરથી જેટલા રૂપિયા જોઈએ ને એટલા રૂપિયા આપું, પણ મારા બંને દીકરા મારી વગર નહીં રહી શકે. તમે મહેરબાની કરીને એને મારાથી અલગ ન કરો. નહીં અરુણા, આ વાત કોઈ કાળા શક્ય નથી. અરે તું સમજવાની કોશિશ કર, મારે એક દીકરો તો જોઈએ જ ને, મારા ગટપણનો સહારો. મારા ગટપણના સહારા માટે મારે એક દીકરો તો હું લઈને જ રહીશ, અને જો નહીં માને ને તો કોર્ટમાં રીટ અરજી કઢાવીશ અને સમન્સ કઢાવીશ. પણ મારો એક દીકરાનો હક તો હું લઈને જ રહીશ કોઈ પણ સંજોગોમાં. અને હા, તારા બે દીકરાને ચોખ્ખું સમજાવી દેજે કે બેમાંથી એકને તો એના બાપ પાસે જવું જ પડશે. અરે આવો બેસ. મમ્મી, આ બેન કોણ છે? આ એડવોકેટ અંજલિ બેન છે, જે તારા પપ્પા તરફથી કેસ લડે છે. મેડમ, તમારે કેમ આમ અચાનક આવવાનું થયું? હરુણા બેન, કોર્ટે તમને નોટિસ મોકલી છે, એ આપવા આવી છું. હા, એક અઠવાડિયાની અંદર તમારે તમારા બંને દીકરામાંથી એક દીકરો સુધીરભાઈને સોંપવો પડશે. ઠીક છે મેડમ, મને એક અઠવાડિયાનો સમય આપો. એક અઠવાડિયામાં જ મારા બેમાંથી કોઈ પણ એક દીકરાને સુધીર પાસે મોકલી આપીશ. ઠીક છે. હા, બીજો લેટર છે, આમાં તમારી સિગ્નેચર જોઈએ છે. ઠીક છે, તો હવે હું જાઉં છું. એક અઠવાડિયાની અંદર તમે તમારો એક દીકરો સુધીરભાઈને સોંપી દેજો, અને જો તમે કોર્ટના આદેશનું પાલન નહીં કરો તો તમારા પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. સાંભળી લીધું તમે બંને? તમારે બેમાંથી એકે તો આ કોર્ટના આદેશ મુજબ તમારા પપ્પા પાસે જવું જ પડશે, બીજો કોઈ રસ્તો નથી. મમ્મી,
કોર્ટનો ભલે ગમે તે આદેશ હોય, પણ હું તમને છોડીને ક્યાંય નથી જવાનો. હા, રવિને જવું હોય ને તો એ ભલે જતો. આકાશ, મારી વાત સાંભળ બેટા, સમજ તો ખરી. રવિ, તું તારા પપ્પા પાસે જતો રહે. પ્લીઝ મમ્મી, હું પણ તમને છોડીને ક્યાંય જવાનો નથી. આ કોર્ટને છે ને જે કરવું હોય ને એ ભલે કરી લે. બેટા, બધું જીદના આધારે ન ચાલે. અરે, બેમાંથી એક પણ મારી વાત સમજવા તૈયાર નથી. ભાઈ, શેની ચિંતામાં પડી ગયા છો? આ કોર્ટના આદેશને લઈને ચિંતામાં છો ને? હા રવિ, એ જ ચિંતા કરું છું. સાચું કહું ને રવિ, તો મને કંઈ સમજાતું નથી કે હું શું કરું અને શું ના કરું. હા, એક બાજુ મમ્મીને છોડી શકતો નથી અને છોડવામાં મારો જીવ નથી ચાલતો, અને બીજી બાજુ કોર્ટનો આદેશ છે, એટલે આપણે કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કરી શકીએ ને એમ નથી. સાચી વાત છે મોટાભાઈ. હા, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળીશ? હું પણ એ જ વિચારું છું કે આગળ કરું તો હું કરું શું. મોટાભાઈ, એક રસ્તો છે મારી પાસે. હા, પણ બોલને, શું રસ્તો છે? એ જ કે મમ્મી વગર આપણે બંને ભાઈમાંથી એકેય નહીં રહી શકે, અને પપ્પાની સાથે આપણે બંને રહેવા નથી માંગતા. કોર્ટનો આદેશ છે એટલે બેમાંથી એક ભાઈએ આપણે પપ્પાની સાથે તો રહેવું જ પડશે. એટલે મારી પાસે જે રસ્તો છે એ પ્રમાણે આપણે બંને ભાઈઓ સુસાઇડ કરી નાખી. અરે રવિ, રવિ તું આ શું વાત કરે છે? અરે મારા ભાઈ, જો આપણે આવું કરશું ને તો મમ્મી એકલા પડી જશે. જો મોટા ભાઈ, મમ્મી તો કદાચ આપણા વગર જીવી લેશે, પણ આપણે બે ભાઈમાંથી એક પણ ભાઈ આપણા નરાધમ બાપ સાથે નહીં જીવી શકે. આપણે અહીંયા જ મરવું છે ને તો અહીંયા જ મરી જઈએ, પણ મરતા પહેલા છે ને આપણે એકવાર ફોન કરીને જણાવી દઈએ કે આપણે લોકો સુસાઇડ કરીએ છીએ. નહીં મોટા ભાઈ, આપણે મમ્મીને ફોન કરીને કંઈ નથી જણાવવું. આપણે પપ્પાને ફોન કરી દઈએ અને એમને એ વાત પણ કરી દઈએ કે આપણા ગયા પછી મમ્મીને હેરાન ન કરે. સારું ભાઈ, તો મમ્મીને ફોન કરવાની ના પાડે છે ને તો આપણે મમ્મીને ફોન નહીં કરીએ. હું પપ્પાને ફોન કરીને જણાવી દઉં છું. જી. હાલો. હા પપ્પા. Thank you.
ભાઈ આપણે સુસાઇડ કરતા પહેલા થોડી વાર શાંતિથી બેસીએ. અને અત્યાર સુધી આપણે ભાઈએ જે સાથે સમય વિતાવ્યો છે ને એ પળોને થોડીક યાદ કરીએ. હા મોટા ભાઈ, ચલો. ચાલ, તો હવે એ ઘડી આવી ગઈ છે કે આપણે બંને ભાઈઓ દવા પીને આપણું જીવન ટૂંકાવી દઈએ. પણ એની પહેલા એકવાર ગળે મળી લઈએ ભાઈ, એકવાર ગળે. ભાઈ, મરતા જીવ નથી ચાલતો, શું કરીએ? આપણે મરવું જ પડશે, આના સિવાય જો કોઈ જ ઉપાય નથી આપણી પાસે, જો કોઈ જ ઉપાય નથી. હા ભાઈ, એ વાતની તો મને પણ ખબર છે કે આપણી પાસે મોતના રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ ભાઈ, મને વચન આપ કે આવતા જન્મમાં પણ મારો ભાઈ બનીને જન્મ લઈશ. મોટા ભાઈ, વચન આપું છું તમને, વચન આપું છું. બસ ભાઈ, હવે રડવાનું બંધ કર અને મનને મક્કમ રાખીને હવે બંને ભાઈઓ આપણે દવા પી લઈએ. કદાચ કોઈ આવી જશે ને તો આપણે લોકો મરી નહીં શકીએ. હા ભાઈ, તમારી સાથે રહેવું હતું, અમારે તમારી પાસે રહેવું હતું, અને તમે અમને અમારા પપ્પા પાસે મોકલવા તૈયાર થઈ ગયા. અરે નથી ગમતો અમને એમની પાસે, એટલે અમારી પાસે એક આ જ રસ્તો હતો કે જેનાથી અમને અમારી મમ્મી પાસેથી કોઈ અલગ ના કરી શકે. બેટા, આ તમારા બંને ભાઈઓમાંથી મારી પાસે રહેવા કોઈ આવવા ન માંગતું હોય ને તો કોઈ વાંધો નહીં બેટા, હું મારી જિંદગી એકલો જીવી લઈશ. એટલે તમે કેવા શું માંગો છો? હા બેટા, હું એક સારો પતિ તો નથી બની શક્યો, પણ એક સારો બાપ તો બની શકું ને, અને મારા કારણે મારા દીકરાઓને મરવું પડે ને એવું નહીં થવા દઉં. એટલે મારા બંને દીકરા હવે મારી પાસે જ રહેશે ને? હા અરુણા, આ કોર્ટમાં હું રિટ અરજી આપી અને હું મારો અધિકાર પાછો ખેંચી લઈશ. અરુણા, લે આ ચેક.
સુધીર, હા 50 લાખ નો ચેક. અરુણા, તું કહેતી હતી ને કે હું એક સારો બાપ નથી બની શક્યો, તો આજે 50 લાખ રૂપિયાનો ચેક હું આપું છું, જેનાથી અમારા બંને દીકરાઓ સ્વતંત્ર બિઝનેસ કરી શકે. અને વચન આપું છું, તારા દીકરાઓને તારી પાસેથી કોઈને છીનવી શકે. અરુણા, હું છેલ્લે તારી પાસે એક માંગણી કરું છું. શેની માંગણી? હું જ્યારે મરી જાઉં ને ત્યારે મારી અર્થીને કાંધો દેવા જરૂર આવજો. બેટા, એક દીકરા તરીકે અમારા બાપને અગ્નિદાહ દેવા આવજો. બસ એટલી જ આશા રાખું છું તમારી પાસે. અને બેટા, હું જ્યાં સુધી ન મરું ને ત્યાં સુધી મારું મોઢું હું તમને બતાવવા નહીં આવું. આવું વચન આપું છું. અરુણા, મને માફ કરી દેજે.